ઘોર બેદરકારી. દાહોદમાં ફાતિમા મસ્જિદ આગળ આવેલી ખુલ્લી મધ્ય ગુજરાત વીજ કંપની ડીપીમાંથી નીકળતા કરંટે અબોલા પ્રાણીનો જીવ લીધો. ગાયના મોત બાદ સ્થાનિકોમાં ડરનો માહોલ. વારંવાર કરંટ મારતો હોવાના કારણે લોખંડના વીજ પોલને હટાવી સિમેન્ટનો પોલ ઊભો કરવા વારંવાર રજૂઆત સ્થાનિકોએ કરી, તેમ છતાંય વારંવાર આંખાડા કાન કરતી વીજ કંપનીની બેદરકારીઓ મૂંગા પશુનો જીવ લીધો. દાહોદના મોટા ગાંજીવાડા વિસ્તારમાં MGVCLની બેદરકારીના કારણે રાત્રિના 12 વાગ્યાના અરસામાં અબોલ પશુનો જીવ લીધો. દાહોદના મોટા ગાંજીવાડા વિસ્તારમાં આવેલી ફાતેમા મસ્જિદ આગળ મધ્ય ગુજરાત વીજ કંપનીના મૂકેલા લોખંડના પોલમાં કરંટ ઉતારવાના કારણે ભૂતકાળમાં અનેકોવાર અબોલ પશુઓનો જીવ લીધા છે અને સ્થાનિકોએ અનેકોવાર મધ્ય ગુજરાત વીજ કંપનીમાં લોખંડના પોલને હટાવી સિમેન્ટનો પોલ ઊભો કરવા માટેની રજૂઆત કરી છે, તેમ છતાંય મધ્ય ગુજરાત વીજ કંપની આંખાડા કાન કરતી હોવાના કારણે આજે ફરી એકવાર રાત્રિના સમયે રખડતી ગાય તે પોલ નજીકથી પસાર થઈ રહી હતી. તે સમયે તે લોખંડના પોલમાંથી ઉતરતા કરંટે ગાયને ખેંચી લેતા સ્પોટ પર જ અબોલ પશુનો જીવ ચાલ્યો ગયો હતો. ત્યારે ત્યાં હાજર લોકોએ સ્થાનિક કાઉન્સિલરને જાણ કરતાં સ્થાનિક કાઉન્સિલરે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફોન કરતાં તાત્કાલિક દોડી આવેલ વીજકર્મીઓ મોટા ગાંજીવાડા વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરીને ભોગ બનેલી ગાયને કરંટના ચુંગાલમાંથી છોડાવી વીજકર્મીઓએ તે વિસ્તારના વીજ પુરવઠો ફરીથી ચાલુ કર્યો હતો. પરંતુ વહેલી સવારે ફરીથી કોઈ માનવજાત આનો ભોગ ન બને તેની ચિંતા તેમને સતાવતી હતી. ત્યારે સ્થાનિકોએ ફરીથી મધ્ય ગુજરાત વીજ કંપની ઉપર રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ વિસ્તાર ગીચ વિસ્તાર છે અને અહીંયાથી દિવસ રાત હજારો લોકો પસાર થાય છે, ત્યારે આ પોલને અડકવાથી કોઈ માનવજાત આનો ભોગ ના બને તેવી ચિંતા વ્યક્ત કરી હતી. જોકે તાબડતોબ દોડી આવેલા વીજકર્મીઓએ ગાયને લોખંડના વીજ પોલમાંથી બહાર કાઢી ફરીથી વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. નઈ મુંડા, ZSTV, દાહોદ.